तो पोरबंदरना घेड़ पंथकमां लीलो दुष्काळ जाहेर करवो पड़े तेवी स्थितिनुं निर्माण थयुं छे। सातमी वखत खेतरमां 8 फूट जेटला पाणी भराया छे। पाणी भरावाने कारणे खेडूतोनी स्थिति कफोड़ी बनी गई छे। आ वर्षे चणानुं वावेतर 1-2 महीना बाद थशे, जेथी खेडूतोने मोटुं नुकसान सहन करवुं पड़शे। खेडूतो कही रह्या छे के आ पाणीनो निकाल त्यारे ज आवशे ज्यारे बळेज अमीपुर मार्गने तोड़ीने मोटा पाइप मूकवामां आवशे। આ વિસ્તારની અંદર તમે આ જુઓ કે 10 કે 15 વીઘા કોઈ પણ માણસની ખેતી હોય કે લાંબા ખેડૂત પણ નથી અમે, આ નાના નાના વીઘા છે કે કોઈ પણ 15 હોય કોઈ પણ 20 વીઘા હોય, તો આ આ વસ્તુ છે એ આલેફેરે તમે જુઓ ને કે વાવેતર થાય જ નથી। હવે અમારા કડસ ગામની સ્થિતિ, કડસ ગામ સિવાય આજુબાજુના 90-95 જેટલા ગામ છે, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, બધા ગામની આ સ્થિતિ છે। હવે અમારે આ ગામ છે, અમારા અહીંયા દિવાળી આજુબાજુ તો મોહમ ચાલુ થઈ જાય સડાનું વાવેતર, પણ અત્યારે આ પાણી 6-7 વાર આવેલું છે, એના લીધે અમારે અત્યારે સણાની મોહમ તો થાય કે ના થાય એનું કાંઈ નક્કી નથી। નદીથી ખાલી પેટ થાય કે નદી જે થાય એટલે એનું આ લેવલ છે એ પૂરું થઈ જાય, જે કાંઠા નાંગ બધી વસ્તુ છે એનાથી લેવલ પૂરું થઈ જાય। એક સડક છે અમારે બરેશથી અમીપુરની સડક છે, જો એ સડક સરકાર તોડી નાખે તો એનાથી આ આ પ્રશ્નનો હલ થાય છે, બાકી કોઈ બીજી શક્ય જ નથી। આ વસ્તુ છે પાણી નિકાસની કોઈ વસ્તુ શક્ય જ નથી। અવર તો અવરને સાલમાં બહુ છે, મારે 5-7 વખત પાણી આવી ગયું, એટલે જે આ ચણાનું વાવેતરમાં છે વાવેતર અવાર ફેલ છે, કે વાવેતરમાં કંઈ થાય એમ નહીં, કેમ કે પાણી ચાલુ છે હજી, અત્યારે એટલું પાણી જો વેચ્યાં છે તો પાણી કેદી હું કહીએ અને હું વાવું।